હું ડોક્ટર ગૌરવ છાયા શિવમ મેડિકેર ક્લિનિક સેટેલાઇટ ખાતે પ્રેક્ટિસિંગ ડાયાબિટોલોજીસ્ટ. આપને આજના દિવસે પર્ટિક્યુલરલી ડાયાબિટીસ વિશે થોડી ઘણી માહિતી આપવા માંગીશ. ડાયાબિટીસ શું છે તે આપણે ઘણા લોકોને ખબર હોય છે, તેમ છતાં હું સ્પેસિફિકલી આ આખા સ્લાઇડ દ્વારા તમને એમાં શું ધ્યાન રાખવું એના વિશે માહિતી આપવા માંગુ છું. પહેલાં આપણે જાણીએ ડાયાબિટીસ એટલે ગુજરાતીમાં મધુમેહ કહેવાય, અને એનું ફૂલ નામ ડાયાબિટીસ મેલિટસ છે. એ સુગર લોહીમાં વધી જવાને કારણે થતી બીમારી છે. આપણે સામાન્ય રીતે જોઈએ તો બે પ્રકારના ડાયાબિટીસ નોર્મલી જોવા મળે છે. એક ટાઈપ 1 અથવા તો ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ, અને બીજો ટાઈપ 2 અથવા તો નોન ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ. આ સિવાયના પ્રેગ્નન્સીમાં પણ જોવા મળતો ડાયાબિટીસ હોય છે, અને જેસ્ટેશનલ કહેવાય, અને બીજા અન્ય ઓટો ઇમ્યુન ડાયાબિટીસ પણ થતા હોય છે. ડાયાબિટીસ કોને અને કેવા પેશન્ટ્સને થઈ શકે, તો એ થવાના કારણો શું? તો ઘણા દર્દીઓને વારસાગત, એટલે એમના મધર ફાધર કે પછી તમારા દાદા દાદીઓમાંથી તમને મળતા હોય છે. બેઠાડું જીવન જીવતા હોય, અતિશય ગ્લુકોઝનો ઉપયોગ કરતા હોય, કોઈ બીમારીને કારણે તમારું સ્વાદુપિંડ નષ્ટ થઈ ગયું હોય, આ બધા કારણોથી પણ ડાયાબિટીસ થતું હોય છે. ડાયાબિટીસ બેઝિકલી જે તમને થાય છે એના લક્ષણો શું? તો ઘણા લોકો, અડધો અડધ દર્દીઓ કોઈ પણ જાતના લક્ષણ વગર ખાલી લોહીના પરીક્ષણ દ્વારા ડાયાબિટીસનું નિદાન કરાવતા હોય છે. આવા દર્દીઓ જ્યારે આવતા હોય છે ત્યારે એ લોકોને ઘણી વખત અતિશય થાક લાગે છે, અતિશય પરસેવો થતો હોય છે, પાણી પીવાની અતિશય તરસ લાગતી હોય છે. આ ઉપરાંત એ દર્દીઓ એમનું જીવન, રોજબરોજનું જીવન જીવવામાં થોડું અસમર્થ થતા હોય છે. ઘણી વખત ચામડીની બીમારીઓ, અથવા તો એ લોકોને વારે વારે યુરિન કરવા જવું પડે એવું પણ બનતું હોય છે. આવા દર્દીઓ જ્યારે તમારી પાસે આવે છે ત્યારે બેઝિકલી એમના અમે લોહીના પરીક્ષણ દ્વારા જ એમનું નિદાન કરી શકીએ છીએ. મુખ્ય પરીક્ષણોમાં એમનું ભૂખ્યા પેટનું સુગરનું ટેસ્ટ, જમીને 2 કલાકે કરવામાં આવતું સુગરનો ટેસ્ટ, અથવા તો ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ નામનો સુગર આપીને લેવાતો ટેસ્ટ. આ સિવાય ડાયાબિટીસની 3 મહિનાની એવરેજ એટલે HbA1c ટેસ્ટ પણ કરાવવાનો જરૂરી હોય છે. દરેક દર્દીઓને આ ટેસ્ટ દ્વારા નિદાન થાય, અને નિદાનના આધારે એમનું સારવાર નક્કી થતું. આના ઉપરાંતના જે બીજા અમુક જે આપણે રિપોર્ટ કરાવવાના હોય છે તે એમના કોલેસ્ટ્રોલ, કિડનીના રિપોર્ટ, લીવરના રિપોર્ટ અને લોહીના સામાન્ય બીજા રિપોર્ટ પણ કરવા જરૂરી હોય છે. કારણ કે એના દ્વારા ડાયાબિટીસને કારણે થતી બીજી અન્ય તકલીફો, બીમારીઓ જાણી શકાય. આપણે ડાયાબિટીસના લક્ષણો વિશે થોડું ઘણું જાણ્યું. ડાયાબિટીસ માટે શું શું સારવારો અવેલેબલ છે તેના વિશે થોડું જણાવી દઉં. દરેક દર્દીઓ માટે અલગ અલગ પ્રકારની દવાઓ અવેલેબલ હોય છે. દરેક દર્દીઓનું નિદાન થયા પછી એને એક ચોક્કસ પ્રકારના આહાર થેરાપી, જેને ડાયાબિટીસ ડાયટ કહેવામાં આવે છે, તેના પર મૂકવામાં આવે છે. આ ડાયાબિટીસ ડાયટ એ દરેક દર્દીએ ફરજિયાતપણે પાલન કરવો જરૂરી હોય છે, તો જ એમનું સરસ રીતે પેલું થઈ, એનો કંટ્રોલ થઈ શકે ડાયાબિટીસમાં. આ ઉપરાંત ડાયાબિટીસના દર્દીઓનો ખોરાક શું હોઈ શકે, તો આવા દરેક દર્દીએ તેમને આપવામાં આવતો ખોરાકમાં ગોળ, ખાંડ, મીઠાઈ અને ગળપણ બને ત્યાં સુધી ના લેવા જોઈએ. આવા દર્દીઓના ખોરાકમાં ભાત, બટાકા અને ખીચડી જેટલા ઓછા તેટલું એમનું તંદુરસ્તી સારી રહેશે.
આવા દરેક દર્દીઓને સામાન્ય રીતે કેળા, ચીકુ, કેરી, સીતાફળ જેવા ફ્રૂટ્સ આપી નહીં શકાય. તે લોકો સફરજન, પપૈયું, તરબૂચ, ટેટી, સંતરા જેવા ફ્રૂટ્સ આખા લઈ શકે અને એનાથી એમને ફાયદા બી થતા હોય છે. દરેક દર્દીઓને રોજનું અમુક નિયમિત માત્રામાં ખોરાક અને એને સમયસર લેવાનું જરૂરિયાત આ બધા જ દર્દીઓએ સાચવવી પડતી હોય છે. તેનાથી એમનો સુગર એમની દવાઓ દ્વારા નિયંત્રણ કરવું જરૂરી અને સારી રીતે થઈ શકતું હોય છે. આ દરેક પેશન્ટોને એક પર્ટિક્યુલર ટાઈમથી જમવાના કારણે એમની સુગરની વધઘટને અટકાવી શકાતી હોય છે. ખોરાક ઉપરાંત તમે વધારામાં ચાલવાનું રોજનું 30-40 મિનિટ અથવા અને ઉપરાંતમાં હળવી કસરતો કરો, તેનાથી તમારી સંપૂર્ણ તંદુરસ્તી સારી રાખવામાં મદદ મળે છે. ચાલવું ડાયાબિટીસના દરેક દર્દી માટે જરૂરી છે, કારણ કે તેનાથી તમારું ઇન્સ્યુલિન અને શરીરની અંદર સુગરનો વપરાશ એ બંને નિયંત્રિત થાય છે. ઇન્સ્યુલિનનો ઉપયોગ ઇન્સ્યુલિન દ્વારા સુગરનો ઉપયોગ આ ચાલવાની કસરત દ્વારા વધારે સારી રીતે સફળ થતો હોય છે. દરેક દર્દીઓએ શું વધારે ધ્યાન રાખવું જોઈએ તો હંમેશા પાણી પ્રવાહી માપસર લેવું જોઈએ. એક નાની થાળીમાં એમને જમવાનું ખોરાક લેવો જોઈએ. વધુ પડતું જમવું ના જોઈએ અને ભૂખ્યા રહેવાનું, એકટાણા ઉપવાસ વગેરે જેવી ધાર્મિક ગતિવિધિઓમાં ખોરાક ફેરબદલ ના કરે તે જરૂરી છે. તમને આપવામાં આવેલો આહાર ચાર્ટ હંમેશા ધ્યાન રાખશો તો તમારું દવાઓની સંખ્યા નિયમિતપણે ઓછી રાખી શકવામાં મદદ મળશે. દરેક દર્દીઓની સારવારમાં દવાઓ ખાસ મહત્વની હોય છે. દવાઓની નિયમિતતા, તેમના ડોઝ તમારી જાતે ના બદલતા તમારે એ ડૉક્ટરની સલાહ અનુસાર એમાં બદલાવ કરો, તેનાથી તમારી તંદુરસ્તી સારી રહેતી હોય છે. શું તમે ડાયાબિટીસને રોકી શકો છો? તો કે હા, અમુક દર્દીઓને ડાયાબિટીસ આવતા રોકી શકાય જો તમે તમારું વજન કાબૂમાં રાખો, જો તમે ખોરાકમાં પહેલેથી જ પરહેજી રાખી અને એને વ્યવસ્થિત રાખો, જો તમે રેગ્યુલર ચાલવાનું કસરત કરો, 4-5 કિલોમીટર જેવું ચાલો, અને જો તમે વ્યવસ્થિત રીતે પ્રદૂષણ મુક્ત વાતાવરણમાં રહો તો તમારો ડાયાબિટીસ આવતો રોકી શકાય છે. ડાયાબિટીસના દર્દીઓ તરીકે બીજી શું વધારાની કેર રાખવી જોઈએ? તો દરેક દર્દીઓને સુગર અથવા તો લોહીમાં ખાંડનું પ્રમાણ ઘટી જવાની શક્યતા રહેતી હોય છે, જેના લક્ષણોમાં તમને અતિશય પરસેવો થઈ જવો, બોલવામાં જીભના લોચા વળવા, અથવા તમે બેભાન જેવા થઈ જાઓ, અથવા અતિશય માથું દુખવું, કે પછી તમારા શરીરમાં ન સમજાય તેવો થાક લાગે, તો આવા દર્દીઓએ હંમેશા પોતાની સાથે ગ્લુકોઝની ગોળી અથવા તો ખાંડની ગોળી અથવા તો એવી કોઈ પણ ખાવાની વસ્તુ જોડે રાખવી જોઈએ અને એ એવું લાગે ત્યારે એ લઈ શકે છે. ડાયાબિટીસથી શું બીમારી થઈ શકે? આપણે ડાયાબિટીસની દવા, ડાયાબિટીસના રોકાણ વિશે જાણ્યું, પણ ડાયાબિટીસ માટે આ બધું શા માટે ધ્યાન રાખવું જોઈએ? તો મૂળ કારણ છે ડાયાબિટીસ પોતે બીમારી કરતા, એના દ્વારા થતા હાર્ટ એટેક, એના દ્વારા થતા કિડનીના નુકસાન, આંખોમાં આવતો અંધત્વ, કે પછી બ્રેઇનમાં આવતો બ્રેઇનનો એટેક સ્ટ્રોક, અથવા તો ઘણા લોકોને હાથ પગમાં ગેંગ્રીન જેવી જે તકલીફો થાય છે, એ ઉપરાંત જ્ઞાનતંતુઓના સોજા અથવા તો નુકસાનને કારણે જ્ઞાનતંતુઓની બીમારી થાય છે. તો આ બધી જ બીમારીઓ જો તમે ડાયાબિટીસનો સારો કંટ્રોલ રાખો તો તમને એનાથી બચાવવામાં મદદરૂપ થશે અને એ દ્વારા તમે તમારું જે જીવન છે એને સુખદ સારી રીતે રાખી શકશો. એક હોલ્ડ હોલ્ડ પછી છેલ્લે એક જે વાક્ય કહીશ એ ફાઈનલ. ડાયાબિટીસના દર્દી તરીકે તમારે નિયમિત રીતે લોહીના રિપોર્ટ કરાવવા જોઈએ.
જે નિદાન પૂરતા કર્યા એ ઉપરાંત દર વર્ષે આંખોની તપાસ, દર વર્ષે કાર્ડિયોગ્રામ, દર વર્ષે કિડનીની તપાસ જેમાં માઇક્રો આલ્બ્યુમિન યુરિયા અને સોનોગ્રાફી કિડનીની, અને એ ઉપરાંત દર 6 મહિને તમારા કોલેસ્ટ્રોલ લિપિડના ચેકઅપ અને રૂટીન બ્લડ ટેસ્ટ કરાવવા જોઈએ. આ ઉપરાંત ડાયાબિટીસના દરેક દર્દીએ જાતે પોતાની તરફથી એમના પગનું પણ ચેકઅપ કરતા રહેવું જોઈએ અને એની સફાઈ અને એનું કોઈ પણ ઈજા ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. આશા રાખું છું કે મારા દ્વારા આપવામાં આવેલા આ મંતવ્યથી તમને ડાયાબિટીસ વિશે માહિતી મળેલી હશે. આપનું જીવન ડાયાબિટીસ સાથે સુખેથી સુંદર અને વૈવિધ્યપૂર્ણ સરસ રહે તેવી આપને શુભેચ્છા છે.